આજે આકડા શાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય અને ત્રિમિતીય વિસ્તરણ ક્રમચયના ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 6 મીટિંગ ચલાવતા હતા એમાં આગળ ચાલીએ સો એનું છે તે જોઈએ સ્વાધ્યાયમાં 1 થી 10 દાખલાઓ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયા હતા આજે 11મા દાખલા તરફથી ચાલુ છે જેમાં છે નીચેના શબ્દોના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય તો જાણો તો બધા એ સમ સ્વરૂપ વસ્તુઓ હોય કેવા સ્વરૂપની વસ્તુઓ હોય સમ સ્વરૂપ વસ્તુ હોય એટલે એટલે વસ્તુ રિપીટ થતી હોય સરખી હોય ત્યારે n ફેક્ટોરિયલ એટલે કે કુલ બનાવ જે આપણને આપવામાં આવ્યા છે કુલ ઘટનાઓ જે આપણી પાસે થઈ છે તે અને સાથે એ ફેક્ટોરિયલ બી ફેક્ટોરિયલ સી એટલે જે વસ્તુ રિપીટ થતી હોય તે તો જો હોય પેલો શબ્દ એ કોણ છે 11મા દાખલામાં પેલો શબ્દ હવે તમે અહીંયા જો સમ સ્વરૂપ વસ્તુ છે એટલે n ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ છે 3 2 1 2 3 2 6 2 2 4 6 5 2 બીજો પ્રશ્ન જેવો છે બુક કીપર બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ગીતા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીનો ગુણોત્તર કેટલો થશે અશોક શબ્દ છે અક્ષર કેટલા છે 5 5 ફેક્ટરનો મતલબ આપો
गुणोत्तर के गुणोत्तर दाखली नंबर वाते एक मोटर कार में ड्राइवर की सीट सही कुल पांच जगह हो छे सीट कितनी छे कुल दस सभ्यो छे कुल सभ्यो कितना छे એમાંથી ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે પણ ત્રણને ડ્રાઇવિંગ આવડે કારણ કે તમને થોડા એના સીટ ઉપર બેહારી દેવાય ત્રણ ડ્રાઈવરમાંથી કોઈ એકને ત્યાં ગોઠવી દેવાનું ડ્રાઈવર કેટલા છે એમાંથી ગોઠવવાનું કેટલો ત્રણ ડ્રાઈવરમાંથી એકને જ ગોઠવવાનું છે પછી તો હજી વ્યક્તિ કેટલા રખડે છે આપણા ઘરમાં હજુ કેટલી પડી નવ સાત છ નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરોની પદ્ધતિથી બનતી ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા તે શબ્દ કેટલામાં ક્રમે આવે ક્રમની વાત કરે છે ડિક્શનરીના ક્રમમાં પૂછે ત્યારે પી આર એન સી યુ પિન્ટુ હવે પછી શું કરીશું એબીસીડીના ક્રમમાં ગોઠવવાનું છે બોલતા જવાનું જેમ બરાબર જે લખવાનું એ બી સી ડી ઈ એફ જી એચ આર આઈ નો નંબર બદલ બોલું કે એમ જ કહી દેવાનું જે કે એ એમ એમ ઓ પી ક્યુ આર એસ ટી ક્રમ ગોઠવો આપણે ખ્યાલ આવ્યો ક્રમ ગોઠવવામાં હવે પછી ડાબી બાજુથી જમણી બાજુ જોવાય અહીંથી લઈને આગળ જોવાય ત્રણ થી નાની સંખ્યા કેટલી છે એક થી નાની સંખ્યા બે થી નાની સંખ્યા આમ નહીં જોવાનું આમ જ ચાર થી નાની સંખ્યા પાંચ થી નાની સંખ્યા હવે અહીંયા જુઓ ઝીરો ફેક્ટોરિયલ એક બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ નો મતલબ શું થાય ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરો ચાલો ચાર થી બાર તો ચોવીસ પછી એનો ગુણાકાર અહીંયા કરો આપણને ત્રણ દો છ એકા છ
અને એટલે ગુણાકાર
હવે કોનો વાડો લેવાનો છે સી આ જે ભાષણ આપી દે રહ્યો જાય છે એને પાછો ગણવાનો કે પાછો આપવા આવશે હવે સી નો વાડો લેવો છે કેટલા જણા છે પાંચ એને પોતાને ગણવાનો તો કેટલા થાય 5b1 હવે ડી ને વાડો લેવો છે કેટલા જણા છે 5b1 ઈ ને વાડો લેવો છે 2 ને પસંદ કરવું તો હવે જોઈએ છીએ આપણે સંચય નો મતલબ સંચય એનો મતલબ બધા એક કોમ્બિનેશન એન જુદી જુદી વસ્તુઓ માંથી આર જુદી જુદી વસ્તુઓને પસંદ કરવાના કુલ સંચય કેટલા છે શું રમેશ અહીંયા સંચય એટલે શું થાય સંકટમાં સી ક્રમચય નું બધાયમાં તમે જો બધાયમાં પી લગાવ્યું હશે લખેલું છે આપણે બી સંચય થઈ જાય એટલે શું થઈ જાય એન જુદી જુદી વસ્તુઓ માંથી શેમાંથી એન જુદી જુદી વસ્તુઓની આર વસ્તુઓ પસંદ કરવાની બનાવે શું કરે છે સંચય કરે છે તેને સંકેતમાં એન સી આર વડે દર્શાવાય છે શેના વડે દર્શાવાય કોઈ આમ એન સી આર દર્શાવે કોઈ આમ એન સી આર દર્શાવે હેલો ને પણ બોલાય છે હું એન સી આર ક્રમ છે તો તેને શું બોલતા હતા આપણે એન પી આર સૂત્ર એ જ એન સી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં પહેલા માં શું હતા આપણે એન માઇનસ આર તો હતા તો કે નહીં પણ એ સી છે છેદ આવશે એટલે કે આર ફેક્ટોરિયલ લખાશે શું લખાશે આર ફેક્ટોરિયલ લખાશે એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કૌંસમાં એન માઇનસ આર અને અલગ અલગ પરિણામો છે એના સ્વરૂપો છે શું હોય છે એ બધું તો એને જોઈએ છે આપણે એના અલગ અલગ સ્વરૂપો અને અલગ અલગ પરિણામો તો પહેલું જ પરિણામ છે એન સી ઝીરો બરાબર થઈ જાય એક એન સી એન કોઈ એક પણ એન સી વન કરી દીધું તો શું થઈ જાય એન એન સી એન માઇનસ વન બરાબર થઈ જાય અને એન સી આર બરાબર આ સમજો એન સી એન માઇનસ આર થઈ શકાય અને અમુક સંજોગો અમુક સિચ્યુએશન એવી હોય જેમાં આવું આવ્યું હશે એન સી એક્સ બરાબર એન સી વાય ઉપરમાં એન સરખો હોય એન સરખો હોય ત્યારે એક્સ પ્લસ વાય બરાબર એન થાય અથવા એક્સ બરાબર વાય એમાંથી કંઈ પણ એક થાય ફરીથી એક વાર સમજો એન સી ઝીરો બરાબર હું એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કૌંસમાં એન માઇનસ આર એન સી ઝીરો બરાબર શું થાય વન એન સી એન બરાબર શું થાય એક બે હરખું હોય કારણ કે આમાં છેદ આવશે એકમાં છેદ આવતો આમાં છેદ આવવાનો છે જેટલા સ્ટેપ કહે એટલો છેદ આવે એન સી વન એટલે એન થાય પણ એન સી એન માઇનસ વન એટલે આપણે એક્ઝામ્પલ તરીકે લેતા હતા ને આર સી સાત હોય એટ સી સેવન હોય તો આપણે શું લઈ શકીએ છે પછાય કરીને આપણે જો બે વચ્ચે તફાવત કેટલો છે બે વચ્ચે તફાવત કેટલો છે એક તો પોતે જ લઈ લેવાનું હા લેવાનું બધાને આખી દે પણ એન સી આર બરાબર એન સી એન માઇનસ આર એક હોય આપણે શું સમજી લેવાનું એન સી આર જ છે શું છે એક પણ કે ઘટતું વસ્તુ હોય મોટું સ્વરૂપ હોય ત્યારે ધ્યાન રાખે એક્ઝામ્પલ તરીકે તમને લઈએ આપણે એમ તો હું 5c2 જો અત્યાર સુધીના બધા દાખલા બોર્ડ ઉપર દેખાય માં p2 હતો p હોય અહીંયા હું છે c છે તો શું લખાશું 5
उदाहरणों से प्रयास कर।